ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 11 માપન. માપન એટલે કે માપવું. જેમ કે આપણે એક આવી રીતે એક રેખાખંડ હોય તો એની લંબાઈ આપણે કેવી રીતે માપીએ? ફૂટપટ્ટી વડે માપીએ, ફૂટપટ્ટી વડે આ મૂકીને માપીએ કે એની કેટલી છે. તો આ 2 સેન્ટીમીટર છે. એની આગળ આવે ક્ષેત્રફળ, એની આગળ આવે ઘનફળ. તો ક્ષેત્રફળ શું છે? ક્ષેત્રફળ એટલે કે કોઈ આકૃતિ હોય અને સમતલમાં જે જગ્યા રોકે એને ક્ષેત્રફળ કહેવાય. તો આ ચોરસ છે, તો ચોરસ જ્યાં જે જગ્યા રોકી રહ્યો છે એની અંદર એને કહેવાય એનું ક્ષેત્રફળ. એના પછી આવશે ઘનફળ. તો ઘનફળ એટલે શું? કે કોઈ પણ પદાર્થ હોય બરાબર, તો એ શું કરે? જગ્યા રોકે એને કહેવાય. બરાબર, તો આપણે આ રબર છે કે પછી આને એક ચોસલો લઈ લઈએ, બરાબર, સમઘન છે. તો આ શું કરે છે? આખી અંદર જગ્યા રોકે, હવા રોકે છે. તો એ જે છે એને કહેવાય ઘનફળ. આપણે જે કહીએ છીએ 1 લિટર પાણી, બરાબર, તો એ શું થયું? 1 લિટર એ જગ્યા રોકે છે. આ પ્રકરણમાં આપણે આ બધો અભ્યાસ કરીશું. તો પહેલાં આપણે વ્યાખ્યા જોઈએ ક્ષેત્રફળની. ક્ષેત્રફળ એને લગતા દાખલા આવશે, ક્ષેત્રફળ શોધવાના, ઘનફળ શોધવાના, પરિમિતિ, બરાબર, અલગ અલગ આકૃતિ માટે ચોરસ. તો પહેલા આ છે ચોરસ, પછી આ છે લંબચોરસ, પછી આ છે ત્રિકોણ, પછી આ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. ચતુષ્કોણ અને એની સામસામેની બાજુઓ સમાંતર છે. સમાંતર બાજુ ચતુષ્કોણ, એના પછી વર્તુળ, વર્તુળનું કેન્દ્ર હોય, બરાબર. આટલી આકૃતિ છે, આના વિશે આપણે ક્ષેત્રફળ ને એના વિશે અભ્યાસ કરીશું. તો પહેલાં ક્ષેત્રફળની વ્યાખ્યા જોઈ લઈએ. તો ક્ષેત્રફળ શું છે? કે જે આકૃતિ છે, જે જગ્યા રોકે છે એને કહેવાય છે ક્ષેત્રફળ. તો આકૃતિ વડે સમતલમાં, તો સમતલ એટલે શું? આ જે કાગળ છે એકદમ સીધું છે તો એને કહેવાય સમતલ. આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને ક્ષેત્રફળ કહે છે. તો આ થઈ ગયું ક્ષેત્રફળ. હવે આપણે અલગ અલગ આકૃતિ માટે ક્ષેત્રફળનું જોઈશું. બીજી એક વ્યાખ્યા છે પરિમિતિ, તો એ પણ જોઈ લઈએ. પરિમિતિ, તો પરિમિતિ શું છે? કે બંધ આકૃતિ હોય તો એની બાજુની જે હદ હોય, તો આ જે રેખાઓ હોય, હદ દર્શાવતી રેખાઓ, એના માપને કહેવાય પરિમિતિ. ધારો કે ચોરસની પરિમિતિ માપવી હોય તો શું કરવું પડે? આપણે જે 4 બાજુઓ છે એને આપણે માપીએ, બરાબર, અને એનો સરવાળો કરીએ. તો પહેલું કેટલું આવશે? 0.5, 0.5, 0.5 અને 0.5. તો થઈ જશે 2 સેમી. તો ચોરસની પરિમિતિ થશે 2 સેમી. લંબચોરસ હોય તો આ બાજુ માપીશું કેટલી, એનું માપ કેટલું છે લંબાઈ, પછી આ માપીશું, આ માપીશું અને આ માપીશું, બધાનો સરવાળો કરીએ તો થાય પરિમિતિ. ત્રિકોણ હોય તો ત્રણેય બાજુઓના માપનો સરવાળો પરિમિતિ. પછી આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં, તો 4 બાજુઓ છે એના માપનો સરવાળો. વર્તુળમાં, તો વર્તુળનું આ જે પણ આપણે કોઈ વાયર લઈએ ને એમાંથી વર્તુળ બનાવીએ, બરાબર, તો એ જે લંબાઈ હોય એને કહેવાય વર્તુળની પરિમિતિ. બરાબર, તેનું સીધું સૂત્ર જ છે 2πr. જે પાઈની કિંમત છે 22/7 અને આ છે ત્રિજ્યા. તો આ સૂત્રમાં મૂકીએ તો આપણને વર્તુળની પરિમિતિ મળી. તો પરિમિતિની વ્યાખ્યા જોઈ લઈએ. આકૃતિની હદ દર્શાવતી રેખાઓના માપના સરવાળાને આકૃતિની પરિમિતિ કહેવાય છે. આકૃતિની હદ દર્શાવતી રેખાઓના માપના સરવાળાને આકૃતિની પરિમિતિ કહેવાય છે. હવે આપણે અલગ અલગ આકૃતિ લઈએ અને એનો ક્ષેત્રફળ જોઈએ.
तो पहला लीए आकृति, आकृति नो आकार कयो छे, त्रीजु एनु क्षेत्रफळ। पहली आकृति लई आपणे लंबचोरस, लंबचोरस में शू होय, एक लंबाई होय अने एक पहोळाई होय। तो जे लांबु होय एने लंबाई कहेवाय, जे एना करता ओछू होय पहोळाई कहेवाय। आ माप छे ए जा, बाजुनुं माप पण ए ज हशे, नानुं माप पण बी ज हशे। तो आकार कयो छे? आ छे लंबचोरस। એના ક્ષેત્રફળનું સૂત્ર એટલે કેટલી જગ્યા રોકે છે તે છે એ ગુણ્યા બી, લંબાઈ ગુણ્યા પહોળાઈ। ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે એ ગુણ્યા બી। તો આ થઈ ગયું લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર। એને પછી બીજો આકાર લઈએ चौरस। चौरस में चारे बाजू ना माप समान होय, ए ए तो आकृति छे चौरस। तो आनु शू थशे? लंबाई गुणिया, अहींया जे लंबाई छे अने पहोळाई छे बंने नुं माप समान छे, एटले के लंबाई गुणिया लंबाई, एटले के ए गुणिया ए, एटले के ए नो वर्ग थशे। चौरस नुं क्षेत्रफळ थशे लंबाई गुणिया लंबाई। चौरस ने पहोळाई नहीं, कारण के लंबाई ने पहोळाई बने माप एक ज छे, एटले पहोळाई टूंकी होवी जोईए, अहींया एक ज छे एटले आने लंबाई ज कहेवाय। तो अहींया लंबाई छे ए गुणिया ए, ए गुणिया ए एटले के ए नो वर्ग। एना पछी आगळ लईए त्रिकोण। तो आ छे त्रिकोण। त्रिकोण में केवु होय छे? कोई पण एक पायो लेवानो। तो आ बाजू आपणे पायो लीधो बी। हवे एना सिवायनो जे त्रीजो बिंदु छे एना परथी एना पर जे लंब दोरवामां आवे एने कहेवाय वेध। बराबर, लंब दोरी एटले आ शुं थशे? आ खूणो 90 અંશનો થશે કાટખૂણો। તો આ છે વેધ। તો ત્રિકોણ માટે ક્ષેત્રફળનું સૂત્ર છે હાફ પાયો ગુણ્યા વેધ। तो आकृति कई छे? त्रिकोण। तो आ जे बाजू छे एने कहेवाय पायो, अने जे त्रा लंब दोर्यो एने कहेवाय वेध। तो एना क्षेत्रफळनुं सूत्र छे हाफ एटले के 1/2 पायो गुणिया वेध। अहींया पायो छे बी अने वेध छे एच, एटले हाफ बी इंटू एच। तो आ थई गयुं त्रिकोणना क्षेत्रफळनुं सूत्र। એના પછી આગળ જઈએ ત્રિકોણ પછી આપણે લઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ। તો આ થઈ ગયો ચતુષ્કોણ સમાંતર બાજુ, એટલે કે સામ સામેની બાજુઓ છે સમાંતર છે। તો એનો એક પાયો લઈએ તો આને કહેવાય બી, અને એક કોઈ બિંદુથી લંબ દોરીએ એને વેધ કહેવાય, જેવી રીતે ત્રિકોણમાં હતું તો એ એચ છે। તો આ વેધ, આ બાજુ છે પાયો, આકાર છે સમાંતર બાજુ ચતુષ્કોણ। તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંયા જોઈએ તો બે ત્રિકોણ બને, વચ્ચેથી કાપીએ તો એક ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા આ બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ, એટલે કે આ જે ત્રિકોણમાં હતું 1/2 પાયો ગુણ્યા વેધ બી એચ, તેની જગ્યાએ ખાલી આના કરતાં બમણું એટલે કે બી એચ થશે। તેનું આવશે પાયો ગુણ્યા વેધ બરાબર બી ગુણ્યા એચ।
તો આ થઈ જશે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એના પછી આકૃતિ લઈએ વર્તુળ. તો આ થઈ ગયું વર્તુળ. તો વર્તુળમાં ત્રિજ્યા હોય, ત્રિજ્યા આર, જે માપ લઈને વર્તુળ દોર્યું હોય તે માપને કહેવાય ત્રિજ્યા. તો આકૃતિ છે વર્તુળ. એનું જે ક્ષેત્રફળ છે તેનું સૂત્ર આ બધા કરતાં થોડું અલગ છે, બરાબર. તે આવશે પાઈ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ, એટલે કે પાઈ ત્રિજ્યા છે આર, એટલે આરનો વર્ગ, પાઈ આરનો વર્ગ. તો આ થશે વર્તુળનું ક્ષેત્રફળ. આ બધા થઈ ગયા ક્ષેત્રફળના સૂત્રો. હવે આગળ આપણે આમાં જ આમાં પરિમિતિનું પણ ઉમેરી દઈએ ને, બધાની પરિમિતિ પણ લખી લઈએ. તો પરિમિતિ શું થશે, આગળ એક બનાવી દઈએ બોક્સ પરિમિતિ માટેનો. તો લંબચોરસ છે તેની બે બાજુઓ છે, લંબચોરસની પરિમિતિ એટલે એ વત્તા બી, આ બાજુનું માપ એ અને આ બાજુનું માપ બી. તો શું થશે, એ વત્તા બી વત્તા એ વત્તા બી, એટલે કે બે એ વત્તા બે બી. આ બંનેમાંથી બે સામાન્ય લઈએ તો અંદર રહેશે એ વત્તા બી, એટલે કે બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો આ થઈ જશે લંબચોરસની પરિમિતિ. શું થાય, હવે ચોરસ માટે ચારે બાજુઓનો સરવાળો કરીએ તો એ વત્તા એ વત્તા એ વત્તા એ, ચાર વખત એ છે એટલે કે ચાર એ, એટલે કે ચાર ગુણ્યા લંબાઈ. પછી લઈએ ત્રિકોણ માટે, તો ત્રિકોણ માટે ત્રણેય બાજુના માપનો સરવાળો, બરાબર. અહીંયા બાજુના માપ નથી આપ્યા કારણ કે ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ અલગ અલગ હોઈ શકે કે એક સરખા પણ હોઈ શકે. કે ધારો કે માની લઈએ કે આ બાજુનું માપ બી છે, આનું માપ એ છે અને આનું માપ સી છે. તો શું થશે, એ વત્તા બી વત્તા સી, એટલે કે ત્રણેય બાજુઓના માપનો સરવાળો. પછી સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તેમાં આ બી આપ્યો છે પાયો, તો આમાં આ જ બાજુ છે એનું માપ પણ બી જશે. આનું માપ આપણે એ લઈ લઈએ તો આનું શું થશે, એ વત્તા બી વત્તા એ વત્તા બી, ચારે બાજુના માપનો સરવાળો. તો શું આવશે, બે વત્તા બે બી, બે સામાન્ય લઈએ તો બે એ વત્તા બી. હા, તો આમાં લેવાનું કે એક બાજુ અને બીજી બાજુ. પછી વર્તુળ, તો વર્તુળની પરિમિતિનું સૂત્ર છે ટુ પાઈ આર, બે ગુણ્યા પાઈ ગુણ્યા ત્રિજ્યા, કે બે ગુણ્યા પાઈ ગુણ્યા આર, કે બે પાઈ આર. આમાં ખાલી ત્રિજ્યાની કિંમત મૂકવાની, પાઈની કિંમત મૂકવાની, એટલે આપણે વર્તુળની પરિમિતિ મળી જાય.